મિત્રો, હું છું નીતિ કોરેચા, વાસુદેવ વિદ્યાલય ની યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત છે. સેમેસ્ટર એ ધોરણ બીજો વિષય આવે છે. સેમેસ્ટર બે માં કે સેમેસ્ટર એક માં તમે યુનિટ 5 શીખી ગયા છો. હવે આજે આપણે સેમેસ્ટર બે માં યુનિટ નંબર 6 ચાલુ કરીશું, જેનું નામ છે સાઉન્ડ્સ ઓફ એનિમલ્સ એન્ડ બર્ડ્સ, એટલે કે પ્રાણીઓ અને પક્ષીઓના અવાજો. તમે બધાએ જોયું હશે કે આપણી આજુબાજુમાં ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ તમને જોવા મળે છે, જે અલગ અલગ પ્રકારના અવાજ કાઢતા હોય છે. એને આપણે આપણી ગુજરાતી ભાષામાં જે અલગ વર્ડ્સ વાપરતા હોઈએ છીએ, તે આજે આપણે અંગ્રેજીમાં ઇંગ્લિશમાં શીખવાનું છે કે તેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે. તમે ઘણા પ્રાણીઓ અને પક્ષીઓના અવાજ સાંભળ્યા હશે, પણ તમને તેના અંગ્રેજી નામ વિશેની ખબર નહીં હોય. તો ચાલો આજે આપણે તેના અંગ્રેજી નામ વિશે ભણશું. તમને અહીંયા તમારા યુનિટમાં જુદા જુદા પક્ષીઓ અને પ્રાણીઓના ચિત્ર પણ આપેલા છે, અને તેને ઇંગ્લિશમાં શું કહેવાય છે અને તેના અવાજ એ શું કરે છે, એને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે, તે બધું તમને અહીંયા લખીને આપેલું છે. તો થોડીક આપણે તેની સમજૂતી જોઈશું. પેલું છે ડોગ. ડોગ એટલે કૂતરો. તમે બધા એ ડોગ જોયો છે ને, એ પાલતુ પ્રાણી છે. ઘણા લોકો તેના ઘરે પણ ડોગને પાળતા હોય છે. ડોગ છે તે ભસે છે. તમે બધા એ સાંભળ્યું હશે કેવી રીતે ભસે છે, તો કે બાવો બાવો એવી રીતે ભસતું હોય છે. તો એને કહેવામાં આવે છે બાર. ડોગ હસે છે એને કહેવાય છે બાર. બાર એટલે કે હસવું. ક્યાર બાદ છે કેટ. કેટ એટલે બિલાડી. તમે બધા એ બિલાડી જોઈ છે, કેટ જોઈ છે ને બધા એ, ઘણા એ ગમતી પણ હશે. કેટ છે તે મ્યાઉ 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 એવું કરતી હોય છે. એને કહેવાય ઇંગ્લિશમાં મ્યુ. મ્યુ એટલે મ્યાઉ મ્યાઉ કરવું. બિલાડી મ્યાઉ મ્યાઉ કરે છે. ત્યાર પછી છે ત્રીજું કામ. કામ એટલે ગાય. તમને બધાને ખ્યાલ હશે ગાયને આપણે માતા કહીએ છીએ, તેને ઇંગ્લિશમાં કામ કહેવામાં આવે છે. ગાય શું કરે છે? સાંભળે છે. ગુજરાતીમાં તમને સાંભળ્યું હશે ગાય સાંભળે છે. સાંભળવું તો એનું ઇંગ્લિશ શું છે? મૂ. એમ ડબલ ઓ. મૂ એટલે કે સાંભળવું. ગાય સાંભળે છે. પછી નંબર 4 માં શું છે? શીપ. શીપ એટલે શું? ખબર છે તમને બધાને, શીપ એટલે ઘેટું. ઘેટાને ઇંગ્લિશમાં શીપ કહેવામાં આવે છે. એ શું કરે છે? ઘેટું બ્લીટ્સ. બ્લીટ્સ એટલે એનો અવાજ, એને ઇંગ્લિશમાં બ્લીટ્સ કહેવામાં આવે છે. તો કે શીપનો અવાજ શું છે? તે બ્લીટ કરે છે, મે મે કરે છે, એટલે કે બ્લીટ્સ. ઘેટું મે મે કરે છે. શું કહેવાય છે મે મે કરવું? એને ઇંગ્લિશમાં શું કહેવાય છે? બ્લીટ. બી એલ ઇ એ ટી. કેવી રીતે? મે મે તમે સમજો છો ને, બકરી પણ એવું કરતી હોય છે. પછી નંબર 5 નું છે પી. પી એટલે શું? તો કે ભૂલ. તમે બધા રસ્તા પર ભૂલને જોવો છો ને, એક ગ્રંટ કરે છે. પિગીસ ગ્રંટ્સ. એનો અવાજ શું છે? કોઈક કોઈક એવું કરતું હોય. ભૂલનો અવાજ તમે સાંભળો છો ને, એ આપણે જોવું પણ ના જોઈએ એવું હોય છે. કોઈક કોઈક એવું કરતું હોય છે. એને કહેવાય છે શું? એ અવાજ એવી રીતે કાઢતું હોય છે, પણ તેના એ અવાજને એક બીજું જ કહેવામાં આવે. તો કે ગ્રન્ટ. જી આર યુ એન ટી. ગ્રન્ટ એટલે કે ડરકવું. ગુણ ડરકી રહ્યું છે. ગુણ છે એનો અવાજ શું છે? ડરકે છે, ડરકવાનો અવાજ છે ગુણ. ત્યારબાદ જોશું આપણે નંબર 6 ડોંકી. ડોંકી એટલે ગધેડું. જોયું છે ને બધાએ, તમને ખ્યાલ હશે કે આપણી ભાષામાં એને હજી હજી કરે એવું. સોરી, ડોંકી છે તે બ્રેસ. બી આર એ વાય. હી હી એવું કરે છે. બ્રે એટલે કે ભૂંકવું. ડોંકી છે ગધેડું, તે ભૂંકે છે. પછી નંબર 7 ઉપર છે ક્રો. એ પક્ષી છે. ક્રો એટલે કાગડો. આ નંબર 6 સુધીના હતા તે બધા પ્રાણીઓ વિશે આપણે જોયું હોય ને.
Thank you.